विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાની યુટ્યુબ ચેનલમાં હું રૂપિની મલકી આપનું સ્વાગત કરું છું. ધોરણ 2 માં આપણે પેજ નંબર 5 સુધી ગયેલું છે. જો તમે તમારી બુક ખોલો હિન્દીની અને એમાં મેં તમને ક થી ચ સુધીના અક્ષરો ઉટાવ્યા હતા અને ચ સુધી કરાવ્યું છે. આજે હું તમને છ થી ઠ સુધી કરાવીશ જેથી કરીને 5 નંબરનો પેજ પૂરો થઈ જાય. તો તમે તમારી બુક ખોલો હિન્દીની સ્વા અને પેન્સિલ ઇરેઝર બધું તૈયાર રાખો અને ચાલો ગૂંટો આવડો મારી સાથે ગૂંટો. કેમ જેમ સમજાવું છું એમ તમે કરજો જેથી કરીને સ્વા ખૂબ જ સુંદર લાગે, અક્ષરો સરસ થાય. ચલો અહીંયા જો 6 કરેલો છે, 6 અહીંયા ડોટ્સ આવ્યા છે, ટપકા ટપકા કરી બનાવ્યું છે 6. તો તમારે શું કરવાનું છે, ટપકાને જોડવાના છે જેથી કરીને તમારો અક્ષર તમારો 6 સુંદર થઈ જાય અને તમે સુંદર અક્ષર કરવાની પ્રેક્ટિસ કરે. ચલો તો અહીંયા પણ 6 કરો, હાટો ટપકા છે જોડો, બરાબર ધીમે ધીમે ટપકાને લાઈનમાં લેતા જાઓ, ઉતાવળ ન કરશો, સાવ ધીમે ધીમે પેન્સિલ હલાવો. આના આના જેવું જ અહીંયા બનાવવાનું છે અને ટપકામાં છે એવી જ રીતના. તો ચાલો હવે કરીએ જ, છ પછી જ, છ ને ખાટા કરવા. તો અહીંયા જો છ આપણે આપેલો, હવે અહીંયા બે દુધિયા લાઈન આપેલી છે તો અહીંયા પણ તમારે છ જ કરવાનો છે. બે દુધિયા લાઈનની વચ્ચે તમારા અક્ષર જે પ્રમાણે થતા હોય તે પ્રમાણે જ કરજો. પણ કેવું કરવાનું, ચોખ્ખું માથે માત્રા કરવાની ભૂલવાની નથી, બે જુદિયા લાઈનની વચ્ચે લખવાનું. હવે છે જ, તો આપણે જને પણ ડોટ્સ કઢાડી અને ઘાટો કરીએ જેથી કરીને આપણે જના વણાંક બધાય આવડી જાય. ચાલો જ કહો, અહીંયા માથે માત્રા કરવાનું નહીં ભૂલતા. ચાલો થઈ ગયું જો, હવે કરવાનું ઝ. ઝને પણ ડોટ્સ કઢાડીને ઘાટો કરો. હું અત્યારે જરાક સ્પીડ માં કરું છું, તમે નિરાંતે બેસી અને આ પેજ પૂરું કરશો. કેમ કરવાનું છે એ સમજી લો, બરાબર? નોટ્સ ની પેન્સિલ બરાબર એની માટે જ ફેરવાની છે જેથી કરીને તમે ગુડ મેળવી શકો. તમને તો આટલી સ્પીડ માં ન થાય પણ તમારે ધીમે ધીમે કરવાનું છે. આ છે અનુસ્વર, જે કક્કામાં આપણે કરીએ છીએ. સાદો કક્કો હોય તો જ આપણે અનુસ્વર કરીએ છીએ, બાળક શ્રેણીમાં અનુસ્વર આવતો નથી. ચલો મેં આ અનુસ્વર ઘાટો કર્યો, હવે એ લખું છું. ચલો આ અનુસ્વર ઘાટો થઈ ગયો, હવે કરવાનું છે તો એમાં આપણે ટપકા અડાડીશું. આ તો સહેલો છે એટલે તમે ઝડપથી કરી શકશો, અક્ષર ન બગડે એનું ખાસ ધ્યાન રાખજો, માત્રા કરવાની ભૂલશો નહીં અને ટપકા જોડીને કાટો કરો, પછી રિવિઝન કરો જેથી કરીને તમને આવડી જાય. હવે આ છે ઠ, એમાં પણ ડોટ્સ અડાડીશું અને કાટો કરીશું માથે માત્રા. જોકે કોકો પહેલા ધોરણમાં આપણે શીખી જ ગયા હોય એટલે બધાને આવડતો જ હશે, આવડતો જ જોઈએ. તો અહીંયા થયું 6 થી 6 સુધીનું અક્ષરોના ડોટ્સ અડાડ્યા અને રિવિઝન કર્યું એટલે પાછા ફરીથી દુધિયા લાઈનની અંદર લખવાના છે. પછી હવે આજે તમારે હોમવર્કની અંદર જો પેજ નંબર 6 ખોલો, એમાં પણ હવે તમે બીજા ધોરણમાં છો એટલે કોકો આવડે જ છે, તો એમાં જુઓ ડ થી ભ સુધીના અક્ષરો છે, 3 અક્ષરો ડોટ્સ વાળા છે અને 4 અક્ષરો લખવાના છે. તો આ પેજ તમારે તમારા હોમવર્કમાં પૂરું કરવાનું છે, સ્વાની અંદર, બરાબર? નોટમાં નહીં, સ્વામાં પેજ આખું તમારે પૂરું કરી નાખવાનું છે જેથી આવતા લેક્ચરમાં હું તમને આ પેજ કહીશ કે તમારે આ પેજ પણ પૂરું કરવાનું છે, બરાબર? આ રીતે આપણે કોકો આપણી જાતે જ ઘાટો કરીને પૂરો કરીશું. પેજ નંબર 6 અને 7 બને તો રજાઓમાં અત્યારે કરી જ નાખજો, કાલે રવિવાર છે, આરામથી થઈ જશે. અસ્તુ.